નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 8 ઓક્ટોબર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરીએ તે પહેલાં ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઇટ આન્સર કયા છે તે આપણે જોઈએ. માય લાઈફ માય યોગા સ્પર્ધાનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માય યોગા માય લાઈફ માય યોગા સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું હતું. યુવાનો માટે રિસ્પોન્સિબલ એઆઈ ફોર યુથ પ્રોગ્રામ રવિશંકર પ્રસાદે શરૂ કર્યો હતો. વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ ભારત બન્યો છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખે G7 એટલે કે ગ્રુપ ઓફ 7 સંગઠનમાં કયા કયા દેશોને સામેલ કરવાની માંગ કરી હતી? તો રશિયા, ઓસ્ટ્રેલિયા, ભારત અને સાઉથ કોરિયા, આ 4 દેશોને સામેલ કરવાની વાત કરી હતી. બટ અહીંયા મિત્રો યાદ રાખજો કે જે અન્ય દેશો છે એટલે કે 7 G7માં 7 દેશો છે, એમાંથી 5 દેશો એવા છે કે જેઓ રશિયાનો વિરોધ કરે છે. એ 5 દેશો કયા કયા છે? તો G7ના જે દેશો છે તે પૈકીના અમેરિકા અને જાપાન સિવાયના આ 2 દેશ એ રશિયાની ફેવરમાં છે, જ્યારે બાકીના 5 દેશો છે એ રશિયાની વિરોધમાં છે. નિમ્બો બાઝગો પાવર પ્રોજેક્ટ ઇન્ડસ રિવર પર બન્યો છે. તો આ આપણા રાઇટ આન્સર જોઈએ. આજના વિજેતા કોણ છે? આજના વિનર બન્યા છે જિગ્નેશ હલવાડિયા બોટાદથી. ખૂબ ખૂબ અભિનંદન જિગ્નેશ હલવાડિયા. ચલો હવે જોઈએ આજના કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરીએ. સ્વચ્છ ભારત એવોર્ડ 2020માં ગુજરાત કઈ કેટેગરીમાં પ્રથમ ક્રમે રહ્યું છે? ગુજરાત કઈ કેટેગરીમાં પ્રથમ ક્રમે રહ્યું છે કે જે સ્વચ્છ ભારત એવોર્ડ 2020 આપવામાં આવ્યો છે તેમાં? તો અહીંયા આપણો આન્સર થશે એ અને બી બંને, એટલે કે ઓપ્શન ડી, એ અને બી બંને કેટેગરીમાં ભારત આપણું ગુજરાત એ પ્રથમ ક્રમે રહ્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને જળશક્તિ રાજ્યમંત્રી રતનલાલ કટારિયા તેમણે વર્ચ્યુઅલ રીતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને જિલ્લાઓ વગેરેને સ્વચ્છ ભારત એવોર્ડ 2020 એનાયત કર્યા છે. સ્વચ્છ ભારત મિશનના લોકાર્પણને 6 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે જળશક્તિ મંત્રાલયે 2 ઓક્ટોબરના રોજ એટલે કે 2 ઓક્ટોબર 2020ના રોજ સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે આ એવોર્ડ આપ્યા હતા. જે આ એવોર્ડ આપવામાં આવ્યો છે તે કુલ 3 કેટેગરીમાં આપવામાં આવ્યો છે. આ 3 કેટેગરી છે, એમાંથી આપણું ગુજરાત 2 કેટેગરીમાં ટોપ ક્રમ પર રહ્યું છે. તો એ 3 કેટેગરી કઈ કઈ કેટેગરી છે? સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાલય અભિયાન 1 કેટેગરી, કે જેમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે ગુજરાત રહ્યું છે. શ્રેષ્ઠ જિલ્લો કયો છે? તો તિરુનેલવેલી તમિલનાડુનો. અને શ્રેષ્ઠ બ્લોક તરીકે ખાચરોડ ઉજ્જૈન, જે મધ્યપ્રદેશનો ખાચરોડ એ શ્રેષ્ઠ બ્લોક તરીકે ઉભરી આવ્યું છે. જ્યારે 2 કેટેગરી છે, તે 2 કેટેગરી સામુદાયિક શૌચાલય અભિયાન, તેમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે ઉત્તર પ્રદેશ અને ગુજરાત છે. જોઈએ મિત્રો આગળની જે 1 કેટેગરીથી એમાં પણ ગુજરાતનો સમાવેશ થયો છે, 2 કેટેગરીમાં પણ ગુજરાતનો સમાવેશ થયો છે. અહીંયા સાથે સાથે ઉત્તર પ્રદેશ પણ છે એ ધ્યાને લેવું જોઈએ. જી કે આર એટલે કે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન, શ્રેષ્ઠ જિલ્લો તરીકે પ્રયાગરાજ છે ઉત્તર પ્રદેશ અને બરેલી ઉત્તર પ્રદેશનો. શ્રેષ્ઠ ગ્રામ પંચાયતમાં બોરીગાંવ, આસામનું બોરીગાંવ એ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત બન્યું છે. ત્રીજી કેટેગરી છે ગંદકી સે મુક્ત અભિયાન, તેમાં શ્રેષ્ઠ રાજ્ય છે તેલંગાણા અને હરિયાણા, જ્યારે શ્રેષ્ઠ જિલ્લો મોગા પંજાબનો. દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવે છે, એ આપણે ખાસ યાદ રાખીશું. આ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 2 ઓક્ટોબર 2014ના રોજની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે ભારતીય વાયુસેના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ભારતીય વાયુસેના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 8 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. અહીં આપ જોઈ શકો છો કે ભારતીય વાયુસેનાનો જે એક સિમ્બોલ છે ભારતીય વાયુસેના, દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ભારતીય વાયુસેના દિવસની સ્થાપના ક્યારે થઈ હતી? 8 ઓક્ટોબર 1932. જો 1932 છે તો બ્રિટિશ સરકાર હતી, તો એ જે તે સમયે 8 ઓક્ટોબર 1932ના બ્રિટિશ સરકાર દ્વારા વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં આવેલા હવાઈ જહાજના જેટલા પણ મથક છે એ મથક પર લશ્કરી પરેડ દ્વારા એની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં વાયુસેનાના ચીફ માર્શલ કોણ છે? રાકેશ કુમારસિંહ ભદૌરિયા. મુખ્યાલય ક્યાં આવેલું છે? દિલ્હી ખાતે આવેલું છે. ભારતીય વાયુસેનાનું સૂત્ર કયું છે? નભસ્પૃશ્યદીપ્તમ એટલે કે ગ્લોરી ધેટ ટચિસ ધ સ્કાય, આ એક એનું સૂત્ર રહ્યું છે. હાલમાં કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો? 88મો.
28મો સ્થાપના દિવસ ઉજવ્યો. ચલો, ભારતીય નવ સેના દિવસ ક્યારે ઉજવાય છે? ઇન્ડિયન નેવી ડે ક્યારે ઉજવાય છે? 4 ડિસેમ્બર. ભારતીય થલ સેના એટલે કે ઇન્ડિયન આર્મી ડે ક્યારે ઉજવાય છે? તો 15 જાન્યુઆરી. સ્ટ્રીટ ફૂડની હોમ ડિલિવરી માટે હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીએ ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી કઈ કંપની સાથે કરાર કર્યા? જો અહીંયા કોને કરાર કર્યા છે, તો એક ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી એક કંપની અને કોની સાથે કર્યા છે, તો તેના માટે હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી તેમણે કોની સાથે કરાર કર્યો છે? સ્વિગી સાથે કરાર કર્યા છે. આપ જોઈ શકો છો કે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અર્બન અને સ્વિગીએ બંને કરાર કર્યા છે. શેના માટે કર્યા છે? તો સ્ટ્રીટ ફૂડની હોમ ડિલિવરી માટે. સ્ટ્રીટ ફૂડની હોમ ડિલિવરી કરવા હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટ્રીએ ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી કંપની સ્વિગી સાથે કરાર કર્યા છે. હવે પાયલોટ પ્રોજેક્ટ તરીકે 5 શહેરોને પસંદ કરવામાં આવ્યા છે. કયા કયા છે? તેમાં આપણું ગુજરાતનું અમદાવાદ છે, એટલે આપણા માટે અગત્યનું છે. અમદાવાદ, ચેન્નાઈ, દિલ્હી, ઇન્દોર અને વારાણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 5 શહેરમાં 250 જેટલા સ્ટ્રીટ ફૂડ વેચનાર જે લોકો છે એને સાથે જોડવામાં આવ્યા છે. હવે આ જે અભિયાન છે એ કઈ યોજના અંતર્ગત છે? તો પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર યોજના છે, એ અંતર્ગત આ યોજના લાગુ કરવામાં આવી છે અથવા તો આ કરાર કરવામાં આવ્યા છે. આના લીધે સ્ટ્રીટ ફૂડ વેચતી વ્યક્તિને ઓનલાઈન ગ્રાહકો સુધી પહોંચવામાં મદદરૂપ થશે અને તેની સાથે તેનો વેપાર ઉદ્યોગ પણ વધશે. આ યોજનામાં FSSAI, સ્વિગી, GST અને સ્થાનિક નગર નિગમને પણ સામેલ કરવામાં આવ્યા છે. કે યાદ રાખજો, હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રી કોણ છે? હરદીપસિંહ પુરી. પરમાણુ શસ્ત્ર લઈ જવા સક્ષમ મિસાઇલ શૌર્યનું સફળ પરીક્ષણ ભારતે કર્યું, તે કેવા પ્રકારની મિસાઇલ છે? શૌર્ય મિસાઇલનું હમણાં એક સફળ પ્રક્ષેપણ કર્યું છે, તે કેવી મિસાઇલ છે? તો સરફેસ ટુ સરફેસ મિસાઇલ છે. સરફેસ ટુ સરફેસ મિસાઇલ. જો અહીંયા જોઈ શકો છો કે આ જે શૌર્ય છે DRDO દ્વારા વિકસાવાયેલી છે અને એને જ્યારે લોન્ચિંગ કરવામાં આવે છે તો લોન્ચિંગ કરવા માટે કે જે ટ્રક પરથી પણ એને લોન્ચિંગ કરી શકાય છે. ભારતે પરમાણુ શસ્ત્ર લઈ જવા સક્ષમ એવી સરફેસ ટુ સરફેસ મિસાઇલ શૌર્યનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલની વિશેષતા એ છે કે તેની ઝડપને કારણે સેટેલાઇટ ઇમેજિંગમાં પણ પકડાઈ શકતી નથી, એટલે કે આ એને કેચઅપ કરી શકાતી નથી. જો કે એનું મૂળ નામ તો K-15 છે. K-15 એનું મૂળ નામ છે, બટ એ જમીન પરથી પ્રહાર કરી શકતા આ એક નવું વર્ઝન છે. તેને લીધે હવે નામ આપવામાં આવ્યું છે, શૌર્ય નામ આપવામાં આવ્યું છે. એનું મૂળ નામ કયું છે? K-15 છે, કલામ 15, બટ હવે એને નામ આપવામાં આવ્યું છે શૌર્ય. એનું નવું વર્ઝન એને નામ આપ્યું છે શૌર્ય. આ મિસાઇલ કલાકના 9000 કિલોમીટર કરતાં પણ વધારે ઝડપથી પ્રહાર કરી શકે છે. કેટલી સ્પીડ? એની કલાકના 9000 કિલોમીટર કરતાં પણ વધુ ઝડપથી પ્રહાર કરી શકે છે. એની રેન્જ કેટલી છે? તો 700 થી 1000 કિલોમીટર સુધીની રેન્જ છે. અને એની કેપેસિટી કેટલી છે? દારૂગોળો કેટલો લઈ જઈ શકે છે? તો 200 કિલોગ્રામથી 1000 કિલોગ્રામ સુધીનો વિસ્ફોટક લઈ જઈ શકે છે. સરફેસ ટુ સરફેસ એટલે કે સપાટી પરથી સપાટી પર પ્રહાર કરી શકતી આ મિસાઇલ, એનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? કલામ ટાપુ પર કરવામાં આવ્યું છે. ઓડિશાના કલામ ટાપુ પર, જેને વ્હીલર આઈદ્વીપ કહેતા હતા, હવે એનું નામ કલામ ટાપુ રાખવામાં આવ્યું છે. હવે મિસાઇલ એટલી બધી ઝડપથી જાય છે કે એને રોકવી પણ અશક્ય છે. એને રસ્તામાં કોઈ પણ રીતે એને અથવા તેની સામે વિઘ્ન પણ નથી કરી શકતું. લગભગ આ પ્રકારનું અસંભવ છે એવું કહી શકાય. 10 મીટરની લંબાઈ અને 74 સેન્ટીમીટરનો એનો વ્યાસ છે. વજન એનું 6.25 ટન જેટલું છે. વિશ્વની શ્રેષ્ઠ 10 મિસાઇલોમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે ટોપ 10 જે મિસાઇલ છે, વર્લ્ડની ટોપ 10 મિસાઇલ, એમાં આ શૌર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોને દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો DRDO દ્વારા વિકસાવવામાં આવ્યું છે. સમુદ્રમાંથી અને જમીન પર ટ્રક જેવા મૂવેબલ લોન્ચિંગ પ્લેટફોર્મ પરથી પણ એને લોન્ચ કરી શકાય છે. એકદમ એટલે કે એને લોન્ચ કરવું એકદમ ઇઝી છે. ભારતે નીચે પૈકી કઈ એન્ટી સબમરીન સુપરસોનિક મિસાઇલનું તાજેતરમાં સફળ પરીક્ષણ કર્યું? કેવી છે? એન્ટી સબમરીન સુપરસોનિક મિસાઇલ છે કે જેનું ભારતે હાલમાં તાજેતરમાં એને ટેસ્ટિંગ કર્યું છે, સફળ પ્રક્ષેપણ કર્યું છે. કયું છે? તો સ્માર્ટ, SMART, સ્માર્ટ. ખાસ યાદ રાખજો સ્માર્ટ. અહીં આપ જોઈ શકો છો કોણે બનાવ્યું છે. કન્ટ્રી ઇન્ડિયા છે. રેન્જ એની 50 થી 650 કિલોમીટર છે, એટલે કે 30 કિલોમીટર ટોર્પિડોનું છે. આ મિસાઇલ 650 થી 1000 કિલોમીટર સુધીની રેન્જમાં પ્રહાર કરવા સક્ષમ છે. સુપરસોનિક મિસાઇલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો એટલે કે સ્માર્ટનું પૂરું નામ શું થશે? સુપરસોનિક મિસાઇલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો.
એનું પૂરું નામ થાય છે, તેનું પરીક્ષણ ઓડિશાના અબ્દુલ કલામ ટાપુ પર ખાતે કરવામાં આવ્યું છે. આ સબમરીનને દૂરથી નાશ કરવાની શક્તિ ધરાવે છે. જો સુપરસોનિક એન્ટી મિસાઇલ જેટલી જ ક્ષમતા ધરાવતી આ મિસાઇલ આસિસ્ટેડ કામ કરે છે. આ એવી સિસ્ટમ છે કે જેમાં ટોર્પેડોની સાથે મિસાઇલ પણ હોય છે, અને તેને વધારે રેન્જ માટે પણ હાલમાં એવું સંશોધન થઈ રહ્યું છે કે વધારે રેન્જ માટે પણ એને લઈ જઈ શકાય. હાલની રેન્જ કેટલી છે એની? 650 થી 1000 કિલોમીટરની રેન્જ છે. હજુ એમાં વધારવા માટેની પરીક્ષણ થઈ રહ્યા છે. ભારત પાસે જીપીએસથી ટાર્ગેટ શોધનારું વરુણાસ્ત્ર અગાઉથી આપણી પાસે ઉપલબ્ધ છે, જે એડવાન્સ હેવી વેઇટ એન્ટી સબમરીન ટોર્પેડો છે. હાલ આપણી પાસે વરુણાસ્ત્ર છે એ કેવું છે? તો એડવાન્સ હેવી વેઇટ એન્ટી સબમરીન ટોર્પેડો છે. એએઆઈ એટલે કે એએઆઈનું પૂરું નામ શું થશે? એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું પ્રથમ 100% સૌર સંચાલિત એરપોર્ટ કયું બન્યું? તો આપણો આન્સર થશે પુડુચેરી એરપોર્ટ. પુડુચેરી એરપોર્ટ એએઆઈ એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું પ્રથમ એરપોર્ટ બન્યું કે જે સંપૂર્ણ રીતે સૌર સંચાલિત છે. 500 કિલોવોટ પાવર ગ્રાઉન્ડ માઉન્ટ સોલર પાવર પ્લાન્ટ 2 ઓક્ટોબર 2020 રોજ શરૂ કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત થાય છે 2.8 કરોડ રૂપિયાની આ લાગત આવી છે, તો તેનું ઇન્વેસ્ટ કર્યું છે. પુડુચેરી એરપોર્ટ છે એ સોલાર પાવર પ્લાન્ટ દ્વારા તેની સંપૂર્ણ વીજ જરૂરિયાત પૂરી કરવા સક્ષમ બન્યું છે. પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? કિરણ બેદી છે, અને હાલના એના મુખ્યમંત્રી છે વી નારાયણસામી. હવે જોઈએ આજના ટોપિક વિશે આપણે ચર્ચા કરીએ. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે પ્રદૂષણ વિરોધી અભિયાન શરૂ કર્યું છે, જેનું નામ છે યુદ્ધ પ્રદૂષણ કે વિરુદ્ધ શરૂ કરવાની જાહેરાત કરી છે. દિલ્હી સરકાર દ્વારા ધૂળ માટે એન્ટી ડસ્ટ ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે પૂસા એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસિત ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કરી અને સ્ટબન બર્નિંગના જોખમ છે એને રોકવા માટે ઉપયોગી સાબિત થશે. પ્રદૂષણ સંબંધિત ફરિયાદો માટે સરકાર ફોટો આધારિત એપ્લિકેશન ગ્રીન દિલ્હી શરૂ કરશે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? અનિલ બૈજલ, અને મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ. ત્યારબાદનો ટોપિક જોઈએ બાપુ ધ અનફોર્ગેટેબલ. તાજેતરમાં મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ નિમિત્તે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ વર્ચ્યુઅલ ઇવેન્ટ પર બાપુ ધ અનફોર્ગેટેબલ નામની કોફી ટેબલ બુક લોન્ચ કરી. આ વર્ચ્યુઅલ ઇવેન્ટનું આયોજન દિલ્હી સરકારના અચીવ એન્ડ ડેવલપમેન્ટ ઓફ આર્ટ કલ્ચર એન્ડ લેંગ્વેજીસ દ્વારા કરવામાં આવ્યું હતું. ફૂટપ્રિન્ટ ઓફ ગાંધીજી ઇન દિલ્હી શીર્ષક હેઠળ આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં શું કહેવામાં આવ્યું છે કે આ પુસ્તકમાં એક ઇતિહાસના અનેક એવા દ્રશ્યો છે અથવા તો એક અનેક એવી વાતો છે કે જે અસ્પૃશ્યતાઓ હોય એ સાથે સાથે દુર્લભ ફોટોગ્રાફ્સ હોય, એપિગ્રાફ્સ અને દિલ્હી વિશેની જે માહિતી છે તે અહીંયા જોવા મળશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને આયુષ રાજ્યમંત્રી કે જેને સ્વતંત્ર પ્રભાર હવાલો મળ્યો છે તે શ્રીપદ નાયક, નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉક્ટર રાજીવકુમાર અને નીતિ આયોગના અન્ય એક સભ્ય ડૉક્ટર વીકે પોલની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ રીતે COVID-19ના વ્યવસ્થાપન માટે આયુર્વેદ એન્ડ યોગ આધારિત રાષ્ટ્રીય તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ જાહેર કર્યો છે. 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મજયંતિ 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર 2020ના સમયગાળા દરમિયાન નશાબંધી અને આબકારી ખાતા દ્વારા નશાબંધી સપ્તાહ 2020ની ઉજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે દરેક નશાબંધી અને આબકારી ખાતાની કચેરી ખાતે નશાબંધીને લગતા વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને 59 યર્સ પૂર્ણ. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 59 વર્ષ પૂર્ણ થયા. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપનાને 59 વર્ષ પૂરા થતાં રાજ્યકક્ષાના કેન્દ્રીય જહાજ તથા રસાયણ અને ખાતર મંત્રી મનસુખભાઈ માંડવીયાએ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સ્થાપના દિવસ પ્રસંગે હીરક જયંતી ઉજવણીની વર્ચ્યુઅલ રીતે શરૂઆત કરી છે. ચલો મિત્રો, તમારે કમેન્ટમાં આન્સર લખવાનું છે, હીરક જયંતી કેટલા વર્ષે ઉજવાય છે. ચલો એકદમ સિમ્પલમાં સિમ્પલ આ ક્વેશ્ચન છે. કંપનીના કર્મચારીઓ દ્વારા અત્યારે કરેલ હીરક જયંતીના લોગોનું પણ અનાવરણ કર્યું છે. ડિજિટ આપણે વાત કરીએ તો શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જેની સ્થાપના ક્યારે થઈ હતી? 2 ઓક્ટોબર 1961માં થઈ હતી. ત્યારબાદ વાત કરીએ ખૂબ જ મહત્વનો, આપણા માટે ખૂબ જ ગુજરાત સરકારની કોઈ પણ એક્ઝામમાં ખૂબ જ મહત્વનો એવો ટોપિક, ડિજિટલ સેવા સેતુ. ગ્રામીણ નાગરિકોને તમામ સેવાઓ તેમના ઘર આંગણે મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 8 ઓક્ટોબર એટલે કે આજ રોજ ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ કરાવશે.
પ્રાથમિક તબક્કે એટલે કે પ્રારંભિક તબક્કે 2000 ગ્રામ પંચાયતોમાં વિવિધ અલગ અલગ પ્રકારની 20 જેટલી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ થશે અને ડિસેમ્બર 2020 સુધીમાં 8000 ગ્રામ પંચાયતોને ડિજિટલ સેવા સેતુ હેઠળ આવરી લેવામાં આવશે. તેમાં વાત કરીએ તો આ ડિજિટલ સેવા સેતુમાં ગામડાને મિનિ સચિવાલય બનાવવાનો એક કન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે. એટલે કે જે પણ કાર્યો છે એ ગ્રામ પંચાયત લેવલથી થઈ જશે, જેમાં ગ્રામ પંચાયતના સેવા કેન્દ્રથી રેશન કાર્ડની સેવામાં જેમ કે નામ દાખલ કરવું, નામ કમી કરવું, એમાં કોઈ સુધારો કરવો અથવા તો ડુપ્લિકેટ રાશન કાર્ડ મેળવવું, આવી બધી સેવાઓ સાથે સાથે આવકનો દાખલો, સિનિયર સિટીઝનનો દાખલો, ક્રિમિનલ સર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્ર, આ ઘણી બધી પ્રકારની સેવાઓ એ ડિજિટલ સેવા સેતુના માધ્યમથી મળી જશે. દરેક ગામડાઓમાં 100 Mbps હાઈસ્પીડ ઇન્ટરનેટ પણ આપવામાં આવશે, જેથી કરીને જે આ બધી સેવાઓ છે એ કેવી છે, ડિજિટલ સેવા સેતુ છે. તો ડિજિટલ સેવા સેતુના આધારે આ ઇન્ટરનેટની કનેક્ટિવિટી હોવી જરૂરી છે, તો એ પણ કરવામાં આવશે. આપણે યાદ હશે મિત્રો કે આપણે ડિજિટલની વાત કરીએ તો આપણે ગુજરાત એ ભારત નેટ પ્રોજેક્ટમાં ફેઝ ટુમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યના 18,000થી વધુ ગામોને મોડર્ન વિલેજ સાથે ગ્લોબલ વિલેજ બનાવવાનો માર્ગ પણ મોકળો થશે. આ કાર્યક્રમ અંતર્ગત પંચાયત કક્ષાએ વિવિધ લોક કલ્યાણ સેવાઓથી નાગરિકોને લાભ થશે. આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર સ્થાપિત જે ડેટા સેન્ટર છે એની સાથે ગ્રામ પંચાયતને જોડી દેવામાં આવશે. તો જે પણ સર્ટિફિકેટ છે, આ દરેક સર્ટિફિકેટ એ જે તે સ્થાનિક લેવલ પરથી જ મળી જશે. તેના માટે માત્ર ને માત્ર કેટલી રકમ ચૂકવાની રહેશે, ફીસ તરીકે 20 રૂપિયા ચૂકવવાના રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 2016માં સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરી હતી. ચલો તમારા કમેન્ટમાં આન્સર આપવાનો છે, સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કયા સ્થળથી કરી હતી, ક્યાંથી કરી હતી? આ કાર્યક્રમથી 2 કરોડથી વધુ લોકોએ લાભ લીધો છે. ઓથ એક્ટ 1969ની કલમ 3ની જોગવાઈ મુજબ જે સોગંદનામાં એફિડેવિટ કરવાના થાય છે તે પણ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને હવે આ સત્તાઓ આપવામાં આવી છે. આપણા વડાપ્રધાનનો જે એક સ્વપ્ન છે ડિજિટલ ઇન્ડિયા, તો આ ભારત ડિજિટલ ભારત તે આ ડિજિટલ ભારત માટે ખૂબ જ મહત્વ સાબિત થશે. હું અહીંયા જોઈ શકો છો કે હાલ આ પ્રકારની 8 ઓક્ટોબર 2020થી ગુજરાત સરકાર અમલમાં મૂકશે ડિજિટલ સેવા સેતુ પહેલ. જોકે શરૂઆતના તબક્કે 2000 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવ્યું છે અને ત્યારબાદ ડિસેમ્બર સુધીમાં 8000 ગ્રામ પંચાયતને આવરી લેવામાં આવશે. હાલમાં જે 20થી 22 સેવાઓ કાર્યરત છે કે જે આગળ જતા 50 જેટલી સેવાઓને આવરી લેવામાં આવશે. જો મિત્રો આપ રેડી હશો ક્વિઝના, ક્વિઝ રમીએ છીએ તેના પ્રશ્નો માટે, તો આ રહ્યા ક્વિઝના પ્રશ્નો જોઈએ. ઘોઘા હજીરા વચ્ચે રોપેક્સ સેવાનું સંચાલન કઈ કંપની કરશે? ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે કોણ નિમણૂક કરવામાં આવી? ગુજરાતના કયા આંતરરાષ્ટ્રીય કાર રેલિસ્ટ ચેમ્પિયનનું તાજેતરમાં અવસાન થયું? વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વૈભવનું પૂરનામ જણાવો. વૈભવનું પૂરનામ એટલે કે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આપણે વડાપ્રધાન શ્રી દ્વારા, તે વૈભવનું નામ લખવાનું છે. કોઈ વૈભવ કોઈ છોકરાનું નામ હોય તો એનું આખું નામ નથી લખવાનું, બટ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ વૈભવનું પૂરું નામ કયું છે તે તમારે આન્સર કરવાનો છે આપણો વોટ્સએપ નંબર પર. મિત્રો આ હતા 8 ઓક્ટોબર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગૂગલ્સ ગ્રાન્ડ અફેર્સ.